हेलो स्टूडेंट, वेलकम टू स्काईलाइन एजुकेशन। स्काईलाइन एजुकेशन में आज आप धोरण 10 में ज्ञान सेतु में जो चैप्टर 9 है सीनोनिम्स एंड एंटोनिम्स संपूर्ण लिखित सोल्यूशन जोईशू। तो सौ प्रथम तो आप टॉपिकन नाम समझिए। सीनोनिम मीन्स के समानार्थी और एंटोनिम मीन्स के विरुद्धार्थी। तो सीनोनिम एटले कि एवो शब्द के जे तमने जे शब्द आपेलो छे तेना जेवो ज मतलब धरावतो होय तो तेने कहेवाशे सीनोनिम्स, मीन्स के समानार्थी। अने एंटोनिम एटले कि तमने जे वर्ड आपेलो छे, तमने जे शब्द आपेलो छे तेनाथी बिल्कुल विपरीत, मीन्स के अगेन्स्ट, तेनाथी विपरीत तमने एनो भाव दर्शावतो होय तेवो शब्द एटले कि एंटोनिम्स। तो आपणे आ जे युनिट छे तेनी अंदर जे सीनोनिम्स अने एंटोनिम्स रिलेटेड जेटला भी युनिटनी जे एक्टिविटी छे ते आपणे जोवाना छीए। तो आपणे लिखित सोल्यूशननी शरूआत करीए ते पहेला तमने स्क्रीन पर जे बेल आइकन देखाय छे तेने तमे क्लिक करो अने चेनलने सब्सक्राइब करो जेथी करीने तमने इम्पोर्टंट विडियोजनी नोटिफिकेशन मळी रहे। हवे आपणे जोईए, जो स्पीक अने टॉक आ बंने शू छे, सेम छे, मीन्स के सीनोनिम छे। पछी छे स्नीफ अने स्मेल, बन्ने सीनोनिम छे। टग पुल सीनोनिम, प्रेजेंट गिफ्ट बन्ने सेम छे। पुश शो ए पण सेम छे अने स्प्रिंट अने रन आ बन्ने पण सेम छे। जम्प अने लीप बन्नेनो मतलब कूदको मारवो ज थशे, मतलब आ बधा तमारा सीनोनिम हता। एंटोनिम के जेमां बिल्कुल विपरीत थतुं होय, बिग स्मोल मोटू नानू, यंग ओल्ड युवान वृद्ध, हॉट कोल्ड गर्मी अने ठंडी। हवे तमने वर्डनी लिस्ट आपेली छे, मीन्स के शब्दोनी लिस्ट आपेली छे। एक तरफ वर्ड आपेला छे, एनी बाजूमां तेना सीनोनिम अने एनी बाजूमां तेना एंटोनिम, मीन्स के ओपोजिट। तो आपणे एक्जाम्पल तरीके पहेला 5 જોઈએ। लार्ज एटले विशाळ, जेनू सिमिलर थशे बिग मोटू, અને તેનું એન્ટોનિમ થશે સ્મોલ નાનું। પછી છે ઇઝી, મીન્સ કે સરળ, તો તેનું સિમિલર થશે એફર્ટલેસ, મીન્સ કે પ્રયત્ન કર્યા વગર મળે તે આપણે સરળ લાગે એટલા માટે એફર્ટલેસ એન્ટોનિમ છે ડિફિકલ્ટ, અઘરું। ત્યારબાદ છે બ્યુટિફુલ, મીન્સ કે સુંદર, તો તેનું સિનોનિમ થશે પ્રીટી અને એન્ટોનિમ થશે અગલી, મીન્સ કે કદરૂપું। ત્યારબાદ છે કમ્ફર્ટેબલ, કે જ્યાં તમને આરામદાયક લાગે, તમને સલામતી ભર્યું વાતાવરણ લાગે, તો સિનોનિમ થશે સેફ અને એન્ટોનિમ થશે અનકમ્ફર્ટેબલ। ત્યારબાદ છે સેડ, મીન્સ કે દુઃખી, તો તેનું સિનોનિમ થશે સોરોફુલ, મીન્સ કે દુઃખથી ભરેલું, અને એન્ટોનિમ થશે હેપી, મીન્સ કે ખુશ। આવા બીજા પણ તમને ઘણા બધા આપેલા છે જે તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે ચલો પહેલી એક્ટિવિટી છે તેના જવાબ જોઈએ। આ એક્ટિવિટીમાં તમારે શું કરવાનું છે તો સાંભળો, તમને જે વર્ડ આપેલો છે અંડરલાઇન વર્ડ, તે વર્ડને તમારે તેનો ઓપોઝિટ વર્ડ શોધીને લખવાનો છે। તો પહેલામાં જોવો છે અ સ્મોલ, તો સ્મોલનો ઓપોઝિટ આપણે હમણાં જ જોયો, શું થશે લાર્જ, તો તમારે તે અ સ્મોલની જગ્યા પર લાર્જ મૂકીને તે આખું વાક્ય ફરીથી લખવાનું છે। ફક્ત અ સ્મોલની જગ્યાએ અ લાર્જ મૂકવાનું નથી, પરંતુ આખું વાક્ય ફરીથી લખવાનું છે। તો વાક્ય શું બનશે, વેન ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન અ લાર્જ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ। સેકન્ડ વન, જેમાં તમને ઇઝી શબ્દની નીચે અંડરલાઇન આપેલી છે, તો તેનો ઓપોઝિટ શું થશે ડિફિકલ્ટ, તો વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ સીન સેડ। ત્રીજું, હી ઇઝ વેરી વિક્ટ, તો વિક્ટનું ઓપોઝિટ થશે નોબલ, તો હી ઇઝ વેરી નોબલ સો પીપલ લવ હિમ। ફોર્થ, તો એની અંદર છે અનકમ્ફર્ટેબલ, તો તેનું ઓપોઝિટ થશે કમ્ફર્ટેબલ, તો વાક્ય શું બનશે, વી ટ્રાવેલ ટુ ડેલ્હી બાય પ્લેન, અવર જર્ની વોઝ કમ્ફર્ટેબલ। ફિફ્થ, વંદના ઇઝ હેપ્પી, તો હેપ્પીનું એન્ટોનિમ તો બધાને ખબર હોય સેડ, તો વંદના ઇઝ સેડ બીકોઝ શી લવ્સ ઇઝ ધ ચેસ ગેમ। વિદ્યાર્થી મિત્રો, તો તમને લેખિતમાં સોલ્યુશન મેળવવાની મજા આવે છે ને, તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં। હવે આપણે જોઈએ એક્ટિવિટી 2, ટિક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ। તમને જે મિનિંગ લાગે ચાર ઓપ્શનમાંથી કે જે સૌથી નજીક છે આપેલા શબ્દનો, તેને તમારે ટિક કરવાનું છે। તો ફર્સ્ટ છે ચેસ, ચેસ મીન્સ કે કોઈને આપણે પકડવા માટે પીછો કરવો,
तो चेज नो मतलब थसे फॉलो टू केच। बीजू छे फिलोसॉफी, मीन्स के तमारे कोई आइडियाज रिलेटेड बातों करवी। घनी वार आपणे वातचीत में बोलीए छे के फिलोसॉफी नहीं जाड, मीन्स के तारा विचारों अमारा पर नहीं थोप, तो एना माटे आवशे थिंकिंग ऑन लाइफ रिलेटेड आइडियाज। थर्ड छे प्रोस्पेरिटी, मीन्स के एमा थसे के तमारी जे संपत्ति छे तेमा निरंतर वधारो थो, तो तेना माटे आवशे एनरिचमेंट। हवे आपणे नेक्स्ट जोईशुं एम्ब्रेस, तो तमारे आनो मीनिंग अमने लोकोने कमेंट बॉक्स में जणावानो छे। तो विद्यार्थी मित्रों कमेंट बॉक्स में कमेंट करीने जणावानुं भूलशो नहीं कि एम्ब्रेसनो मीनिंग शुं थशे। फिफ्थ रिनाउंस, एनो मतलब थशे के कोईपण बाबत माटे तमारे कोई व्यक्तिने ना पाड़वी, तो ऑप्शन सी सेइंग नो टू समथिंग। त्यारबाद छे एक्टिविटी थ्री, टिक मार्क द वर्ड हैविंग ऑलमोस्ट ऑपोजिट मीनिंग। સૌથી વધારે તમને જે શબ્દ આજે આપેલો શબ્દ છે તેનો ઓપોઝિટ લાગતો હોય તેને તમારે ટિકમાર્ક કરવાનું છે। તો ફર્સ્ટ છે એન્કરેજ, તો તેનું થશે ડિસકરેજ। સેકન્ડ છે ડિફિકલ્ટ, તો તેનું થશે ઇઝી। થર્ડ છે લાઇક, તો તેનું થશે ડિસલાઇક, મીન્સ કે અણગમો। ફોર્થ છે લોંગ, તો લોંગ એટલે કે લાંબુ, તો તમારે આમાંથી વિચારવાનું છે કે આમાંથી કયો ઓપ્શન લાગે અને તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ફિફ્થ કન્ક્લુડ, મીન્સ કે ચુકાદો આપી દેવો, તો અંતિમ ભાગ ગણાય તે, તો બિગિન એટલે શરૂઆત, તો એનાથી શું થયું ઓપોઝિટ થયું। ત્યારબાદ છે એક્ટિવિટી ફોર, અંડરલાઇન ધ સેન્ટેન્સ વિથ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ ટુ ધ ગિવન સ્ટેટમેન્ટ। તમને જે સ્ટેટમેન્ટ આપેલું છે તેનો જે મિનિંગ થતો હોય તેવો જ મિનિંગ તમને નીચે જે ચાર સેન્ટેન્સ આપેલા હોય એમાંથી જેનો થતો હોય તેને તમારે ટિકમાર્ક કરવાનું છે, મીન્સ કે અંડરલાઇન કરવાની છે। તો ફર્સ્ટ મહારાજા વોઝ કન્ફ્યુઝડ, તો કન્ફ્યુઝડ એટલે કે થશે પઝલ્ડ, તો પહેલો છે મહારાજા વોઝ પઝલ્ડ। સેકન્ડ હી રેન ટુ ફાસ્ટ સો હી ઇઝ એક્ઝોસ્ટેડ, મીન્સ કે થાકી જવું, તો ઓપ્શન સી હી ઇઝ વેરી ટાયર્ડ। ત્રીજું ઇટ વોઝ થ્રિલ્ડ ટુ બી ઓન અ ગિરનાર, થ્રિલ્ડ મીન્સ કે ઉત્સાહિત, તો આવશે એક્સાઇટેડ, મીન્સ કે બી ઇટ વોઝ એક્સાઇટેડ ટુ બી ઓન ગિરનાર। ફોર્થ વન ધ ચિલ્ડ્રન માર્ચ્ડ ઇન ટુ ધ રૂમ, તો તમારે આનો જવાબ અમને લોકોને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે તમને શું લાગે છે કે આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે। ત્યારબાદ જોઈએ મેક્સ સેન્ટેન્સ યુઝિંગ ફોલોવિંગ ગ્રુપ ઓફ વર્ક, તમને નીચે જે વાક્ય આપેલા છે તે વાક્ય સોરી તમને જે નીચે શબ્દો આપેલા છે તમારે તે શબ્દનો ઉપયોગ કરીને આખા વાક્ય બનાવવાના છે। તો જો પહેલો આપેલો છે રોઝ બ્યુટિફુલ અને ફ્લાવર, તો વાક્ય શું બનશે, રોઝ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર, ગુલાબ એક સુંદર ફ્લાવર છે, મીન્સ કે ફૂલ છે। સેકન્ડ કાવ મિલ્ક અને સ્વીટ, તો કાવ ગીવ સ્વીટ મિલ્ક। ત્રીજું વી રિસ્પેક્ટ એલ્ડર્સ છે, તો વી મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર્સ। ફોર્થ વન ટેમ્પલ નિયર અને માય હાઉસ, તો માય હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ, મારું ઘર મંદિરની નજીક છે। ફિફ્થ વન બર્ડ્સ ફ્લાય અને સ્કાય, તો બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશમાં ઉડે છે। છઠ્ઠું ગર્લ સિંગ સોંગ, તો બેઠું જ બની જશે ગર્લ સિંગ સોંગ, છોકરી ગીત ગાય છે। સેવન્થ સ્કૂલ બિલ્ડિંગ અને વેરી બિગ, તો વાક્ય શું બનશે, સ્કૂલ્સ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ, સ્કૂલની બિલ્ડિંગ ખૂબ જ મોટી છે। એઇટ વન ડૉક્ટર પિલ્સ અને પેશન્ટ, પિલ્સ એટલે કે દવાની ટીકડીઓ, તો ડૉક્ટર ગીવ્સ પિલ્સ ટુ પેશન્ટ, ડૉક્ટર દર્દીને દવા આપે છે। નાઇન્થ ટીચર ગીવ હોમવર્ક, તો ટીચર છે એકવચન છે તો ગીવનું થશે ગીવ્સ, તો ટીચર ગીવ્સ હોમવર્ક। ટેન્થ ધ સન શાઇન ઇન ધ ઇસ્ટ, તો સન એકવચન નામ છે તો ધ સન શાઇન્સ ઇન ધ ઇસ્ટ। તો આ હતું તમારી તમામ પ્રવૃત્તિઓનું લેખિતમાં સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો તમને આ સોલ્યુશન મેળવવાની મજા આવે છે ને, તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારે બીજા કયા સોલ્યુશન્સની જરૂર છે। અમે અમારા બનતા પ્રયાસો કરશું તમારા સુધી આ વિડીયો પહોંચાડવાના અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।